વેચતા વેચતા હવા જ્યાંથી નીકળે ત્યાંથી કનૈયા કનૈયા કાલિયા કાલિયા કાના 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 લાલા 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 કૈલાજ કરે કૈલાજ કરે. આમ કરતા કરતા ઘણો ટાઈમ વહી ગયો તો એને ગોરસમાં ભગવાનને એમ થયું કે આના ગોરસમાં કેટલી બધી શક્તિ હશે, મારા એનું ગોરસ ખાતા એને ઘરે જઈને જમતું નથી. કાનોડો દરરોજ વાટકામાં લઈ અને ગોરસ લે અને એનો ગોરસ ખાય છે કાનોડો. અને આજે તો ભગવાનને લીલા કરવાની ઈચ્છા થઈ છે. આમ કાના કાના આ ગોપી બોલતી જાય છે, ગોરસ વેચતી જાય છે. અને આજે ગોપી ભાન ભૂલી ગઈ છે, મોટે મોટે અવાજ કરે છે, માધવલીઓ મોહન લ્યો, માધવલીઓ મોહન લ્યો. અવાજ કરતા કરતા આખા ગોકુળમાં પ્રદક્ષિણા કરી કે ભગવાન દોરી અને એની પાસે આવે માખણ ખાય. અને એનો એ ગોપીનો અવાજ આજે સ્વર્ગમાં સુધી પહોંચી ગયો. ઉપરના દેવતા આવી અને જ્યાં આ ભરવા રણમાં એ માટલીમાં જેવું છે તો 14 બ્રહ્માંડ એમ દેખાણા. અને ઇન્દ્ર રમતા હતા અને કાનુડો અંદર રમતા હતા, બ્રહ્માંડ દેખાણા છે. જાણે હરિને વેચવા માટે નીકળી હોય, ભગવાનને વેચવા માટે નીકળી હોય એમ દરેક દેવતાએ એ ગોવાલણની માટલીમાં ભગવાનના દર્શન થઈ જાય છે. તો આવી રીતના એ ગોવાલણે ભગવાનની ભક્તિ કરી. પણ એ ઓલા જમાનાની ગોવાલણો અત્યારે પડખી જાય તો ગાફાકટ નાખે. હવે ભોળી નથી, આ તો ભોળી હતી એટલે. દૂધ વેચવા બે જણીઓ આવે પછી આપણે એને કહીને કેટલા લીધા તો કે 3 રૂપિયાનું, તો પાણી બાણી કેવું કે નાખ્યું તું મારા આમ મેં પાણી નાખ્યું નથી. હાલ ના ભલો બાપજી તમે 3 રૂપિયા લેવા પછી અમારે શું કામ નહીં કે પાણી નાખું છું. પાણી જરાય પાણી હાવ હોય જ નહીં, પૂરેપૂરા પૈસા તમે દીધો તો દૂધમાં થોડું પાણી નાખે. હા બે ગોવાલણ નીકળે માથે દૂધ હોય પછી વાત્યું કરતી કરતી હાલા જાય આટલા ગમાણા આ શેરીમાં ગઈ દૂધ બધું વેચાઈ ગયું આટલા રૂપિયા મેળ્યા. હા આમ કરતા કરતા નદી આવે, નદી આવે એટલે બે પછી ચીકણી ઊંઘે, ચીકણી ઊંઘીએ અને એ ગોદીમાં જે દૂધની માટલી હોય ને એમાં જમનામાં પાણી રહેવાય. જમનામાં એ માટલી દૂધની હોય ને એમાં ગંગામાં પાણી રહેવાય. સમજી ગયા તમે વાત? પછી બેઠે મારા આમ મેં પાણી નથી નાખ્યું, જમનામાની માટલીમાં ગંગા નાખ્યું, ગંગા માટલી જમનાએ નાખ્યું અહમ ખાય. દાદા સાચું કહું છું, મેં પાણી જરાય નથી નાખ્યું, તમે 3 રૂપિયા દો પછી મારે સુધી પાણી નાખવું. પણ આ તો ભોળી ભરવાણ હતી એટલે માધવજીઓ માધવની યાદ કર્યા, ભગવાન કૃષ્ણ આવ્યા છે. હવે કન્યાને એ ગોકુળની માટી બહુ યાદ આવી છે, મારે માટી ખાવાની ઈચ્છા છે જેમાં હું રમ્યો છું, જેમાં એમ મને ઉછરીને હું આ 4-5 વર્ષનો જીવું છું. તો જોઉં કે જે માટીમાં હું ફરું છું, જેને હું વજન આપું છું, જે લીલા કરું છું, અનેકને કપટ કરી અને દુઃખ આપું છું, માટીને પણ મારી માની દુઃખ થતું હોય તો આજે મારી માટીની હું પ્રસાદ લઉં. આમ કરી કાનુડાએ માટી કાઢી, માટી કાઢી બલભદ્ર ગોવાજા ગોબાળકો બધા જોવે છે કાનુડાએ માટી ખાધી. દોડી દોડી જશોદામાં કીધું, માં તું ઘરમાં થોડો શેરી બેઠો બેઠો જો માટી ખાય. અને જશોદામાં ખીજાડા હાથમાં લાકડી લઈ અને કાનુડાને વાય કાનુડા આગળ ને જશોદામાં પાછળ. મારને આઈ કનૈયાને માટી ખાઈ, મોહનાને માટી ખાઈ કનૈયાને. જશોદામાં લાકડી લીધી, કાનોડો આગળ છે, જશોદામાં પાછળ છે. ફરિયાદ કરી કાનોડા માટે સાથી જશોદામાં જો લાઈ નીકળે, જશોદામાં લાકડી ને બહાર નીકળે. ઇતના સુન કર ચલી યશોદા અંગના બહાર આઈ,
કનૈયાને ચુંબી લઈને કનૈયાને યશોદામાં કહેવા લાગ્યા, મારા દીકરા મારા લાલા તે માટે ખાધી જ નથી. કેવી સરસ મજાની લીલા બતાવી ગઈ. આ બાજુ પરીક્ષિત જે પ્રશ્ન કરે તો કહેજે મહારાજ. નંદ કિરો બ્રહ્મન હે ગુરુદેવ, નંદ રાજા નંદ કિરો બ્રહ્મન શ્રેય એવ મહોદય. જન્મ થયા પછી નંદ ને યશોદા ને કેટલો શ્રેય મળે છે, કેટલી કીર્તિ મળે છે. નંદ અને યશોદા એ શું પુણ્ય કર્યું હશે. ચાલો મહાન ત્રિલોક નો નાથ નંદ અને યશોદા ના આંગણામાં રહે. ભાગ્ય સુનિ ગુરુદેવ, નંદ અને યશોદા એ કેટલું બધું પુણ્ય કર્યું હશે કે ત્રિલોક નો નાથ આજે નાના એવા ગોકુળ માં રમી રહ્યો. નંદ કી વિરોધ બ્રહ્મણ શ્રેયમ એવ મહોદયમ. યશોદાચ મહાભાગા, યશોદા કેટલી બધી મહાન એ ભાગ્યશાળી છે. પયે યજ્ઞાસ્તન હરિ, પયઃ યજ્ઞાસ્તન હરિ, કે ભગવાન ના ભગવાન પોતે યશોદા ના યશોદા નું ગાવણ લાવે. આખા ચૌદ બ્રહ્માંડ ને તૃપ્ત કરનાર દેવતા એ યશોદા નું ગાવણ ગાવીને આવી લીલા કરે છે. તો ગુરુદેવ અને નંદ અને યશોદા એ આવા કયા પુણ્ય કર્યા છે કે લક્ષ્મી અને કીર્તિ ની પ્રાપ્તિ કરી અવભાગ્ય છે. ગમે તે નંદ અને યશોદા ને કે ભગવાન ને આજે ગવડા ને તૃપ્ત કરે બહુ શાંતિ જાય. સહન કરવું પડે, ઘણું ભોગવવું પડે, ઘણું વેઠવું પડે, ઘણું સંસારનું સાંભળવું પડે. તો ત્રિલોકના નાથને શા માટે જન્મ લેવું પડ્યું? કેવો તો વસુદેવ દેવકીના પેટે જન્મ અને અહીંયા આવતી રહ્યા છે તો કે કેટલા બધા ભાગ્યશાળી હશે. પરિસ્થિતિ મહાન તપસ્વી છે એ તો મનુ નો અવતાર છે, દશરથ નો અવતાર છે, યશોદા કૌશલ્યા છે, સાક્ષાત મુક્તિ દેવી છે યશોદા પરિચિતજી. અને એના વડે તો આખું જગત તૃપ્ત થાય છે. એ તો જગદંબા સ્વરૂપ છે યશોદા. તો એને ત્યાં તો એ નંદ છે, પરમાનંદ છે, ઈશ્વર નું રૂપ છે. બધાને આનંદમાં જ રાખે છે, કોઈને દુઃખ આપતો નથી. એવો આ રાજા છે અને એને ત્યાં ભગવાન અવતાર લે અને અનેક લીલાઓ કરે. યશોદાના દુઃખના વખાણ થઈ જાય. આપણે પાર્થિવ પંચાયતમાં વૈભવ અને એ ભૌતિક સુખમાં આપણે બધા એટલા બધા ઘેલા બની ગયા છે. છોકરાઓને જન્મ દીધા પછી એના ઉપર બહુ દરકારી નથી કરતા. વચ્ચે વચ્ચે એવું નક્કી કર્યું કે છોકરા નહીં કે ગવડાવાય ને, જરા છોકરાને ગવડાવી તો કે આપણે દુકડા પડી જાય. છોકરાને ગવડાવવાનું પણ નાસ્તાની ડબ્બી લે અને એ કામ વાળીને ખેતી જાય. છોકરાનું ધ્યાન રાખજો, ડેરીએ ત્યાં બે રૂપિયા દૂધ લઈ આવજો. ટોટલીમાં ભરી છોકરાને ગોળીયા નાખી મોઢામાં ટોટલી છે, છપકારી દેજો. બપોર પાછો આટો મારજો, ઉઠો ફલે ઉઠો ફલે ઉઠો. આ સંસાર છે.
બરાબર એ હવાને ઠેલો નાખીને ગઈ હોય હાંજે ઘેરે આવે કે છોકરો હુતો જોય શું કરે હુતો જ રહ્યા મારા પેટ નો તારા પેટ નો ખરો પણ તારા દૂધ નો નથી સંસ્કાર નું ચિંતન કરવું પડે માં એ ખાસ ખાતા બીજી મારા છોકરાને સંતે થઈ જાય ભલે એ કૃષ્ણ ની જેમ માટે ખાતો તો માં મારતી પણ એનું પૂરેપૂરું ધ્યાન રાખતી મદાલસા અને અલગ થઈ ગયા મદાલસા છોકરાને હિંચકો નાખે હિંચકો નાખતા કહેતી હતી કે મારા પેટે જે મારો છોકરો જન્મ લઈને એનો બીજો જન્મ ન લેવો પડે હિંચકો નાખતી એ જીજીભાઈ શિવાજીનું ઘોડિયામાં પેઢી અને રામાયણ ને મહાભારતની કથા કરતા જીજીભાઈ હિંચકો નાખી દીધી અને જીજીભાઈ એમ કીધી હતી તું જલ્દી મોટો થઈ જા મોટો થઈ જા એટલે તને હાથમાં તલવાર દેવાની ડુંગરા બોલતા હશે હાથી દોડતા હશે ઘોડા દેતા હોય છે હાથી અને ઘોડાઓ ખરદર ખરદર બોલતા હોય છે શિવાજી આ હિન્દુસ્તાન ને બચાવવા માટે તને સુવાનું ટાણું નહીં હોય ખાવાનું ટાણું નહીં હોય રમકડે રમવાનું ટાણું નહીં હોય હાથમાં તલવાર લઈ અને યુદ્ધમાં જવું પડશે આ મહાભારત ની કથા રામાયણ ની કથા આવે અત્યારે ભાઈલો ઘેરે રાહ જોતો હોય મારી બારી કઈ આવે ને રસોઈ કરવી ઓલી લીડાય તો આવે પાણી પૂરી ખાય હવે તમારે અમારે ધંધો કરવો તમે વહેલા આવી જાઓ ભૂખ તો અમને લાગી અને હાવી ઘણી એમ કરે છો બહુ ત્યાં રીંગણા લીધા રીંગણા તો અડધા હલેલા નીકળ્યા કાલ છે ને હું શાક લેવા જઈશ એ પાંચમાઈ ગાય ની હાવું નીકળી જાય ને તો હાજે હા હાથે ઘીરે આવે હું તો ફરી ફરીને થાકી ગઈ ઘણું દાબી લાવી ગયો દાબી લઈને સેન્ડવીચ ને આમાં કઈ કોઈના વખાણ કરવા દેવા નથી હા હું ઓફિસે નીકળું ઘીરે જાઉં તો આવું જોતો જાઓ આવું જોતો જાઓ અને ઘણી જગ્યાએ દેશી ખાનાની રેકરી ઊભી રહેતી હતી ને બધી રાજકોટમાં બંધ થઈ ગઈ બધે ભેર પૂરી પાણી પૂરી સેન્ડવીચની જે બધી થઈ ગઈ અને ભૈરવના ટોળે ટોળા લીમડા ચોકમાં જાઓ ને તો પાણી પૂરી જ બસ લીમડા ચોકની રાજકોટમાં પાણી પૂરી વખાણ ગઈઠા ને બુઠા ને એસી વર્ણના ને દહ વર્ણના બધા પાણી પૂરી એના સિવાય ખાવાની આપણો અન્ન છે એવો ઓટકાર અંતથી લોહી બને છે એનો વિચાર કરજો લોહીમાંથી દૂધ બને છે એ દૂધ આપણે બાળકોને ભાઈએ છીએ સંસ્કારો પ્રત્યે આપણે શ્રદ્ધાને માટે બેદરકાર છીએ ઘણું બધું આપણા જીવનમાં લુપ્ત થઈ ગયું છે મારા ત્યાં હું બોલાય નહીં નહીં પણ બોલાઈ ગયું અને મગાવસા કહેતી હતી શુદ્ધો સી તું શુદ્ધ છો બુદ્ધો સી તું બુદ્ધ છો તો નિરંજન હોશી તું નિરંજન છો નિરાકાર હોશી નિરાકાર છો તું સાક્ષાત બ્રહ્મરૂપ છો આમ કહીને હિંચકો નાખતી મારા પેટે જે બાળકે અવતાર લીધો છે જે જીવે એને બીજે દુનિયામાં બીજે ક્યાં અવતાર ન લેવો પડે આવો હિંચકો નાખતી અમર કરતી અને જ્યોતિષભાઈ શિવાજીને કહેતી તારી યુદ્ધમાં જવાનું મહાભારત અને રામાયણની કથાઓ સંભળાવજો અને એ બાળકો એ મા બાપની સેવા કરી ઘણું ભોગવવું પડે ઘણું ખોવું પડે ત્યારે મેળવી શકાય એટલે તો વૃદ્ધાશ્રમો ખોલવા પડે આગળ પરમાત્મા યશોદાના આંગણામાં રમી રહ્યા છે આજે યશો
સરનામા નક્કી કર્યું બેનો સાંભળી રાખજો દહીં વલોપના જાય છે મારા કાનોડા ને માખણ મારે ખવડાવવું છે આજે મોટી ગોળી છે દહીં નાખ્યું છે ભગવાન કૃષ્ણ ને બાળ ચરિત્ર કરવાની ઈચ્છા થઈ છે યશોદામાં નહીં વલોવે આખું વલોવતા વલોવતા એ યશોદામાં પરસેવે રેપ જેપ થઈ ગયા છે કનૈયો આવ્યો છે ચાર પગે આલી ને ઉભો થાય છે ઉભો થઈ રવૈયા ને પકડી રાખે છે અને યશોદામાં એ દૂધ દહીં વલોવાનું પડતું મૂકી અને દૂધ કરવા માટે એવું મોકલું છે એ દૂધ ઉભરાવા માંડે છે એટલે યશોદામાં એને ઉતારવા માટે જાય છે દૂધને વલાવું દહીં વલાવતું બંધ કરીને જોયા દૂધ નીચે ગરમ થયા અને નીચે પડતું હતું યશોદામાં દૂધ ઉતાર્યું છે અને કાનોડો આ ગોળી છે ને ફોડી નાખે યશોદામાં દૂધ ઉતારવા ગયા હતા કાનોડા ઘરમાં ધમ